બીજા કેસ ડિટેક્ટ થયા છે, આ પોલિસી ફ્રોડ છે. રુસ્તમ અલી કમરુલ અંસારી, ઉંમર વર્ષ 52 નામનો એક ઈસમ જે ફરિયાદી છે, આ ગોપીપુરા સુરતના રહેવાસી છે અને મૂળ બિહારનો રહેવાસી છે. એની એક રિલાયન્સ નિપોન લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી છે. પોલિસી મેચ્યોર થઈ ગઈ હતી. આ ડેટા એની ઇન્સ્યોરન્સ પોલિસીના આરોપીને મળ્યા કે આ પોલિસી મેચ્યોર થવામાં છે. એના ફોન નંબર મળ્યા તો ફરિયાદીને ફોન કરીને એને જાણ કરવામાં આવી કે તમારે આ મેચ્યોરિટીના 18 લાખ રૂપિયા પરત મેળવવા હોય તો તમારે જુદા જુદા ચાર્જ પેટે અને પેન્શન સ્કીમના નામે અને એક સરકારશ્રીની લાડલી યોજનાના નામે, આ તમામ સોશિયલ એન્જિનિયરિંગ પ્રકારના ફ્રોડ છે જેમાં માણસને એવી રીતે વાતો કરવામાં આવે છે કે માણસ આમાં ફસાઈ જાય છે. એવી રીતે કુલ 6,79,902 રૂપિયા જુદા જુદા એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવી ફરિયાદી સાથે છેતરપિંડી આચરવામાં આવી. જે આરોપી અટક કરવામાં આવ્યા છે એનું નામ છે દેવેન્દ્ર, સન ઓફ મહેશચંદ આશારામ ગુપ્તા, ઉંમર વર્ષ 37. આ સેક્ટર 9 થાણા વિજયનગર જિલ્લા ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. 12 ધોરણ સુધી અભ્યાસ કરેલ છે અને નોઈડા ખાતે ટાટા સ્કાય D2H કોલ સેન્ટરમાં ટેલિકોલર તરીકે નોકરી કરતા હોવાનું જાણવા મળેલ છે.